આગળ વાત કરીએ અમદાવાદના કોર્પોરેટરના ઘર પર હુમલો કરનારા તમામ પાટીદાર યુવાનોને આજે સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ કોર્પોરેટર પરેશ પટેલ 14 પાટીદાર યુવકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ આ તમામને અટકાયત કરવામાં આવી હતી અને મંગળવારના કોર્ટમાં રજૂ કરવામાં પણ આવ્યા હતા, જ્યાં કોર્ટે તમામ પાટીદાર યુવકોના જામીન મંજૂર કર્યા હતા. વીટીવી સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, પાટીદાર યુવકોની ધરપકડ મામલે તેઓની જામીન મંજૂર થઈ ચૂક્યા છે, ખાસ કરીને જામીન મંજૂર કરવા પાછળ કયા કયા મુદ્દાઓ ધરવામાં આવ્યા છે? હાલ જી, જેવી રીતે જે થોડા દિવસ અગાઉ જે પાટીદાર અનામત આંદોલનના જે પાંચ કન્વીનરો છે, તેઓએ એક યુવાન ઉપર જે ફેસબુક ઉપર જે અત્યારે ટિપ્પણી થઈ હતી તેના ઉપર સામી ટિપ્પણીના ભાગરૂપે જે કોર્પોરેટર છે વસ્ત્રાલના પરેશ પટેલ, તેના ઘર ઉપર જઈને હોબાળો કરતા પરેશ પટેલ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન જે પોલીસે જે 14 આરોપીની અટકાયત કરી હતી, જેમાં પાંચના મુખ્ય જે કન્વીનર છે હાર્દિક પટેલ તેનું પણ નામ હતું, સાથે નચિકેત મુખી, ગીતા પટેલ, આ બધામાંથી જે અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 60 લોકો સામે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે જે પ્રમાણે અત્યારે 14 જે આરોપીઓ છે તેની ઉપર જે કાર્યવાહીના ભાગરૂપે સેન્ટ્રલ જેલમાં તેને ગઈકાલે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે આજે તેમને ઘણા બધા કારણોમાં અમુક કારણ જે છે તેમાં આરોપીઓ કોઈ તોડફોડ ના કરી હોય, કોઈ મારી નાખવાની ધમકી ના આપે તેવા પ્રકાર, અને આ જે આરોપીઓ છે તેઓ આંદોલન જે રીતે ચલાવી રહ્યા હતા તે પ્રમાણે આ તેઓને છોડવામાં આવ્યા છે. ત્યારે આ પ્રકારના જામીન શરતી જામીન આપવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં જો કોઈ હિંસાત્મક પગલું થાય અથવા પરેશ પટેલ પર કોઈ હુમલો થાય અને તેમાં આ લોકોનો હાથ હોય તો તેઓને ફરી પાછા જેલમાં ધકેલવાની પણ જે માંગણી કરવામાં આવી છે. આભાર.